નમસ્કાર દર્શક મિત્રો, સાયાજી સમાચાર .com માં આપનું સ્વાગત છે. સીબીએસઈની શાળાઓ શિક્ષણાધિકારી કે જિલ્લા કલેક્ટરના કંટ્રોલમાં નથી, અને શિક્ષણ વિભાગ ભલે કંટ્રોલ રૂમ બનાવતો હોય પરંતુ કોઈ જ કંટ્રોલ નથી. સીબીએસઈની સ્કૂલોમાં વિદ્યાર્થીઓનું માનસિક શોષણ થાય છે. દર્શક મિત્રો, આવો જ એક કિસ્સો ડીપીએસનો બહાર આવ્યો. એક વિદ્યાર્થીનીને 2 વર્ષ ફેલ કરવામાં આવી. વાલીએ કહ્યું કે મને LC આપી દો, પાસ કરી દો, જેથી કરીને બીજી સ્કૂલમાં પ્રવેશ લઈ શકાય, એનું વર્ષ ન બગડે. પરંતુ એમ ન કરતાં વિદ્યાર્થીની પોતે માનસિક રીતે પડી ભાંગી અને એક તબક્કે તો સ્યુસાઇડ કરવાનું નક્કી પણ કરી લીધું. એને સાંત્વના આપવા માટે પહોંચ્યા ગુજરાત હ્યુમન રાઇટ્સના એસોસિએશનના પ્રવક્તા જ્યોતિનાથ બાવાશ્રી અને ગુજરાત વાલી મંડળના ભાવના સપકાળ. અને આજે જિલ્લા કલેક્ટર ખાતે આવીને આવી ડીપીએસ જેવી સીબીએસઈ શાળાઓમાં ચાલતી ગેરરીતિઓ અંગે રજૂઆત કરવામાં આવી અને ન્યાયની માંગ કરી. પછી રિઝલ્ટ ખૂટી લીધું, ફેલ છે એમને અત્યારે આર્ટમાં. ફરી પાછું આ વર્ષે રિઝલ્ટ જ ના આવ્યું કે તમારે છોકરી ફેલ છે. છોકરી ડિપ્રેશનમાં આવી ગઈ, ટ્રાય ટુ કમિટ ટુ સુસાઇડ. અને અમે એને રિકવર કરી, કાઉન્સેલિંગ કર્યું. પાસ જાહેર કરેલી અને રિઝલ્ટ વિરાસિંહ કરી ટીચર છે, એને રિઝલ્ટ પૂછી લીધું. લોકો તમે પાસ છે ને કેમ આવું કરો છો? કે ના, કે નવા ટીચર આવ્યા છે, એમને ખબર નથી, એમને પાસ કરી. હવે છોકરી, એક જ છોકરી, 2 નામની છોકરી હોય તો ભૂલ થઈ શકે, એક જ નામની છોકરી હોય તો ભૂલ કઈ રીતે થઈ શકે? તો આ જાણી જોઈને જ કાબતરું કરેલું છે મેં. અને 18 વર્ષે પણ મને મારી છોકરીએ જાણી જોઈને ફેલ કરી. હવે એમને મેં કહ્યું કે તમે પ્રમોશન કરીને મને આપી દો તો બીજી સ્કૂલમાં જવા તૈયાર છે, તો તેઓ અમારા નોર્મ્સમાં નથી આવતું. જોકે બીજી સ્ટેટ બોર્ડની સ્કૂલો જે છે તે તમે એક સ્કૂલમાં પ્રમોશન કરીને આપે છે તો અમે બીજી સ્કૂલમાં જઈ શકે છે. તો હવે મારી છોકરી જાય ક્યાં આગળ? અને એક ડિપ્રેશન એટલી આવી કે સુસાઇડ લેવલ તૈયાર હતી. અમે બધા એને સમજાવી અને ત્યાં એને રોકી. અત્યારે છોકરી ઘરે જ બેઠી છે. આજે તમે ક્યાં છે, શું કર્યું? આજે હું કલેક્ટર ઓફિસમાં આવેલું પત્ર આપ્યું છે અને મને આશા છે કે આનું કંઈક રિઝલ્ટ પોઝિટિવ આવશે, એ એટલા માટે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. શું નામ છે આપનું? ખૂબ મારું જોગેશ પંચાલ છે. યસ, સીબીએસઈ સ્કૂલ, ડીપીએસ હાઈ સ્કૂલ. ડીપીએસની એક વિદ્યાર્થીનીને 17-18માં ફેલ જાહેર કરવામાં આવ્યું ખોટી રીતે. તેવી રીતે 18-19માં પણ એ જ રીતે ખોટી રીતે જાહેર કરવામાં આવ્યું. અને પહેલાં તો પાસ કીધેલું, રિઝલ્ટ આપેલું ને પાછું લઈ લીધું. આ બધાનો વિરોધ અને સીબીએસઈ પર કોઈનો કંટ્રોલ નથી. ડીઓ ઓફિસમાં પણ વાત કરી હતી બધાનો, અને ત્યારે એના માટે સાહેબને રજૂઆત કરવા હતા કલેક્ટર સાહેબને. કલેક્ટર સાહેબે કીધું કે અમે પોઝિટિવલી કરીએ છીએ એના માટે એક્શન, કારણ કે છોકરી ડિપ્રેશનમાં આવીને સુસાઇડ લેવલ લગી જતી રહે ત્યારે એને કાઉન્સેલિંગના કેસ અમારી પાસે આવતા અમારે આ બાબતે યોગ્ય પગલાં લેવા પડ્યા અને સરકારશ્રીને જાણ કરવી પડે.